અમારે ટૂંકમાં એવું છે કે અમારે માતાજી જાય ને પેલા અહીં પાંચ ફીની દરગાહ છે, તો પેલા અમારે અહીંયા જવું પડે. રમભાઈ અહીં જી ઓલી વાયુ છે ને, એમાં અંદર એક છે ને પથ્થર છે, ઈ પથ્થર તરે છે. હું ક્યારનો આતુરતાથી રાહ જોતો તો એમાં પછી મારી માં હોય. હા 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 ભાઈ, કોને નશો નું હોય પોતાની કુળની દેવી નું. કુળદેવી છે હોડો માં, એના વિશે આપણે બે શબ્દ કહીએ કે હોડો માં છે તો કઈ રીતના એ ઓલું છું, બસ પાંચ પીર છે આગળ તો એનું હું છું, તો એના વિશે તમે બે શબ્દ કહો. સોડવ માતાજી આયર સમાજના દીકરી હતા, 9 વર્ષના હતા ત્યારથી ગાયો ચરાવતા, એવા માં દરિયાઈ માર્ગે પાંચ પીર આવેલા. કહી દે ને કે તું મારી બેન ને હું તારો ભાઈ, પછી કદાચ માથાના દાન દેવો પડે ને તો એ પાછી પીની ન કરતા. માતાજીના ઘરના પણ શંકા કરવા લાગ્યા અને માતાજીના ભાભી એ મેણું માર્યું, અને પછી જે અમારા હોડોમાં છે ટૂંકમાં ધરતી અંદર હમાઈ ગયા હતા, અને એના ભાઈ ને ખબર પડી કે ઓહો અમારી બેન અમારા માટે હમાઈ ગઈ. હવે તમે ડેલી વિડીયો જોવો છો, એ તમે મને કહો કે વિડીયોમાં કોને તમે જો, મારા મમ્મી ને વધારે જોવો કે આને જો, કોને જોવો છો તમે વધારે? રાધે રાધે બેનું. તો ભાઈ આજે જવાનું છે અમારી કુળની દેવી, એટલે કે ભાઈ બધાની કુળની દેવી, અમારી કુળની દેવી છે, અને એક હું કહેવાય કે જન્મ દેનારી હોય ને એક જગત જનની હોય. હાલો તો હવે ત્યાં જાય અને આગળ એક આપણા મિત્ર પાવન છે, તો ચાલો તમને મળાવવા. તો ચાલો ફેમિલી ઓન ધ વે નીકળી ગયા છે અમે વેલણ જવા માટે કુળદેવી, અને ભાઈ રસ્તામાં એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે. કોણ આવે છે આપણી સાથે, ચાલો તો થોડીક વાર વેઇટ કરો, બસ એ આપણી રાહ જોઈને ઊભા છે ક્યાં અને કોણ છે. જો કે તમે આગળ વિડીયો જોયો, થંબનેલ જોઈને તમે બધા લોકો સમજી જ ગયા છે, એના વિને તો મને પણ મારા કલેજા વિને મજા નહોતી. હાલો જાય ને એને પેલા પિકઅપ કરીએ. આવ રામ વાડા આવ, હે થઈ ગઈ ડીલ કમ્પ્લીટલી. ભાઈ પણ આવી ગયો છે ને આજે છે ને, ભાઈ ની છોકરી ને બકરા ને બધી ને જે હતા એ બધી લઈ લીધા, જે હતા એ બધી, કારણ કે રજા હતી એટલે પછી ઉપાધિ હતી. જો છે પાછળ બધી બેઠા જોઈ લે, આ તો જો મોબાઈલ માં જ છે. હું કે મજા આવે નથી વાંધો ને, મારી માને થોડીક તબિયત લૂઝ હતી, પણ મેં કીધું માં માતાજી જાવ ને તું ન આય એવું થોડુંક બને. પછી ભાઈ બધી લઈ લીધા, ને રામભાઈ ને છે ને 3-4 દિવસ જવાનું હતું બહાર, પછી છે ને ત્યાં જુનાગઢ કે રાજકોટ, ક્યાં ભાઈ? રાજકોટ. પછી એરપોર્ટે ટૂંકમાં અહીંયા છે ને જે કામ હતું બધું એરપોર્ટે પાલટી આવી ગઈ, પતી ગઈ, ડીલ થઈ ગઈ, હવે કઈ ઉપાધિ છે નહીં. કારણ કે હવે જે તારા વિના તો અમને પણ મજા નહોતી આવતી. હે ખરેખર તું ખાલી છે ને, તને મારી પર ભરોસો ન હોય તો ખાલી કમેન્ટ વાંચી લઈજે. ગો માંથી 85 કમેન્ટ એવી હતી કે રામભાઈ રામભાઈ રામભાઈ, સમજો. અને યાર તું ને હું ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય શક્તિ ભેગી થઈ જાય ને એટલે ભૂકા બોલાવી દે. અને ખરેખર બધી ભેગા હોય ને તો મજા આવે, બાકી એકલા હોય ને તો મજા ના આવે. એમાં પણ જો રામવાળો મારા ભેગો હોય એટલે એની મજા જ કંઈક અલગ હોય. ને ભાઈ આજે છે ને બધી ફેમિલી સાથે જાય, સૌ પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે, અને પરિવાર સાથે જયારે માતાજીના દર્શન કરવા જતા હોય ને ત્યારે એની મજા કંઈક અલગ જ હોય. હાલો ફેમિલી જાય સીધા માતાજી ને મળીએ, માતાજી જઈએ. We began to feel the fire. We rise like પહોંચી ગયા છે ને અમારે ટૂંકમાં એવું છે કે અમારે માતાજી જાય ને પેલા અહીં પાંચ પીરની દરગાહ છે, તો પેલા અમારે અહીંયા જવું પડે, પછી ટૂંકમાં ત્યાં જવું પડે. ભાઈ એ પેલાથી ટૂંકમાં વર્ષો થયેલો હોય જૂનું પુરાણું બધી, પેલા અહીં પાંચ પીર છે તો પાંચ પીરને પેલા દર્શન કરવા પડે, ઓલું કરવું પડે, ને પછી અમારે ટૂંકમાં અહીંયા માતાજી જવું પડે. તો બધા ફેમિલી સાથે આવી ગયા છે, હાલો તો હવે દર્શન કરી લઉં. રમભાઈ અહીં જે ઓલી વાયુ છે ને, એમાં અંદર એક છે ને પથ્થર છે, એ પથ્થર તરે છે એટલે અટાણ કોઈ પડી કે ન જાય ને એટલે બંધ કરી દે. બાકી પાણીમાં છે ને હજી પથ્થર તડે છે બરાબર, એ પહેલાંની બધી શું છે માન્યતા છે ભાઈ એવી, અને રિયલમાં છે. પણ અત્યારે અહીંયા ટૂંકમાં આ બધા પડી હતા ને છોકરાને બાળકોને આવતો એટલા માટે ટૂંકમાં અહીંયા છે ને વર્જિત છે અંદર જવું, એટલા માટે અહીંયા પેક કરી દીધું છે. અને પછી અહીંયા એક બીજું લોકો ખબર કાકડા થતો હોય ગળામાં, તો કાકડા થતો હોય ને તો એ પણ એ મત્ર, અમે પેલા હું નાનો હતો ને ક્યારે આવતો, અત્યારે તો અહીંયા છે કે નહીં મને આઈ ડોન્ટ નો, મને બહુ ખબર નથી. તો ફેમિલી હવે પાંચ પીર છે એના આપણા દર્શન કરી લીધા છે, અને હવે જવાનું છે આપણી કુળદેવી માતાજી ખોડોમાં જવાનું છે બરાબર. આનું આખું એક છે ને રહસ્ય છે એ ફેમિલી, એક અલગ છે કઈ રીતના હું છે એ આપણે આગળ નેક્સ્ટ વાત કરશું. આપણે તો પહેલાં આપણે જઈએ વેલણ માતાજી અને માતાજીનું દર્શન કરીએ.
હું ક્યારનો આતુરતાથી રાહ જોતો હતો માની, અને ફાઇનલી અમે માના ધામમાં પહોંચી ગયા છે. શું કહે રામભાઈ? હે, અને આ શક્તિ ધામમાં જઈએ અને ભાઈ એની કંઈક મજા જ અલગ હોય છે, ને એમાં પણ ભાઈ મારી કુળની દેવી હે આઈ હોળો એમાં થોડુંક કંઈ ઘટે ને મજા જ આવ્યા કરે. આવ્યા પછી છે ને એક શું કહેવાય અંદરથી યાર નેક્સ્ટ લેવલની મજા આવે, ને એમાં પછી મારી માં હોય આ હા હા ભાઈ કોને નસોનું હોય પોતાની કુળની દેવીનું. હે એ ભાઈ મજા આવે ને તને? હે મજા આવે ને માધી ગણ? તો વાંધો નહીં, હાલો ફેમિલી તો પેલા છે ને દર્શન કરી લઈએ માતાજીના. ફેમિલી માતાજીના દર્શન કરી લીધા છે, ને મેં તમને જેમ કીધું કે ભાઈ અમારા સમાજને પેલા પાંચ પીરની દરગાહ છે ત્યાં શું કરવા જવું પડે, અને પાંચ પીરની દરગાહ છે એ લોકોને કંઈ પણ માનતા હોય તો અહીંયા પહેલા શું કરવા આવવું પડે. કારણ કે એ ભાઈ બહેનનો નાતો હતો એ સમયની માલિપા, વર્ષો પહેલાંની વાત છે. એટલે આજે અમે વાતો કરી અહીંયા બાપુ છે તો આપણે બાપુ આગળથી પણ જાણવાની કોશિશ કરશું, પણ ટૂંકમાં મને અને બાપુને જેટલી ખબર છે એટલું અમે કહીએ. સમજ્યા કે ભાઈ જી પહેલાંથી જે વાતો હાલી આવતી હોય ને એ વાતો વિશે આપણે થોડું ઘણું માતાજી વિશે ને પીર વિશે વાત કરીશું આપણે, બરાબર. આમાં કોઈ કોમવાદ નથી કે કોઈ ભાઈ ગલતીનો મિનિંગ ન ઉતારતા, કારણ કે અમને જેટલી ખબર છે ને અમે જેટલી સાંભળેલી વાતો છે ને એ અમે કરવા જઈ રહ્યા છીએ, બરાબર. બાકી કંઈ વધારે અમે કંઈ ઉમેરવા નથી માગતા કે વધારે અમે કંઈ કાઢવા નથી માગતા, જે કંઈ છે એ રિયલ છે એ અમે ટૂંકમાં કહેવા માંગશું. તો પેલા તો જય માતાજી બાપુ. જય માતાજી ભાઈ, જય માતા. તો આપણે આજે અમારી ઓડિયન્સ છે એને આપણે આ કુળદેવી છે હોળોમાં એના વિશે આપણે બે શબ્દ કહીએ કે હોળોમાં છે તો કઈ રીતના ઓલું છું, બસ પાંચ પીર છે આગળ તો એનું હું છું, તો એના વિશે તમે બે શબ્દ કહો. સોળવ માતાજી આયર સમાજના દીકરી હતા, 9 વર્ષના હતા ત્યારથી ગાયો ચરાવતા, અને એવામાં દરિયાઈ માર્ગે પાંચ પીર આવેલા એટલે માતાજી જાણી ગયા કે આ કોઈ સાધારણ પુરુષ નથી, વલ્લિયા પીર છે. એટલે માતાજી એના માટે ટિફિન ખવડાવતા ગોવારુના બધાના, રોજ ખીર બનાવીને લઈ આવતા. એવો ઘણો સમય ચાલ્યું એટલે ગામના લોકો શંકા કરવા માંડ્યા. એવા થતે થતે પછી માતાજીના ઘરના પણ શંકા કરવા લાગ્યા, અને માતાજીના ભાભીએ મેણું માર્યું. માતાજીને લાગી આવ્યું, માતાજી ઘરેથી નીકળી ગયા, કંકુના પગલા થવા માંડ્યા. માતાજીએ ધરતી માતાને પ્રાર્થના કરી કે માતાજી તમે માર્ગ આપો તો હું સમાઈ જાઉં. એવામાં ધરતી માતાએ માર્ગ આપ્યો, માતાજી સમાઈ ગયા. એવામાં પાંચ પીરને ખબર પડી, પાંચ પીર અહીંયા સમાઈ ગયા અને માતાજી અહીંયા સમાણા. ત્યારથી આ મંદિર છે એકતાનું, હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે, બરાબર છે. અને અમે તો આ સાંભળેલું છે, પુરાણિક વાત છે, અને ભાઈ બહેનનો નાતો છે પીર બાપા અને માતાજીને. ત્યારથી પેલું માનતા માતાજી નહીં હોય તો પીર બાપાને અહીંયા જવું પડે, અને પીર બાપાને માનતા હોય તો અહીંયા માતાજીને અહીંયા પહેલાં આવવું પડે, બરાબર. ત્યારથી આ એક એવું મંદિર છે કે હિન્દુ મુસ્લિમ નું પ્રતીક છે, બંને આવી શકે, કોઈ પણ વ્યક્તિ આવી શકે, વ્યક્તિ 18 વર્ષ અત્યારે આવે છે. તો થેન્ક યુ બાપુ, તમે તમારા બે શબ્દ કીધા. અને મિત્રો શું કહેવાય કે યાર પહેલાંના સમયની વાત હતી બાપુએ કીધું એમ, કારણ કે એ આયરને ઘેર અવતાર લીધો હતો, ને એ આ ચારણ જગદંબા કહેવાય, માતાજી કહેવાય 9 લાખ લોબડીવાળી, એ ટૂંકમાં બે હું ચારતા ટૂંકમાં દરિયા વટે પાંચ પીર આવ્યા હતા. ને પછી માતાજીને તો ખબર હતી કે ભાઈ કોઈ પીર છે ટૂંકમાં, ને એ પછી ભાઈ બહેનનો નાતો થઈ ગયો. અને કહેવાય ને કે ભાઈ જીભની માનેલી બેન હોય, ને જીભની માનેલી એકવાર પહેલાંના સમયમાં એકવાર કહી દે ને જ્ઞાતિ એવું કંઈ હતું ને એમ કહી દે ને કે તું મારી બેન ને હું તારો ભાઈ, પછી કદાચ માથાના દાન દેવો પડે ને તો ભાઈ પાછી પીની ન કરતા, એ સમયની માલિપાની વાત કરું છું મિત્રો. અને પછી ભાઈ ધીમે ધીમે માતાજી એને ખવડાવે ને એવું બધું હાલતું, મને જ લગી ખબર છે ક્યાં લગી. અને પછી ગામના એ મેણું માર્યું કે ભાઈ આ તો અવરું થાય, ને પછી ભાઈ માતાજીને શું કહેવાય કે મેણું ઓલું કહેવાય ને ભાઈ મેણું માથાનો ઘા, ને પછી એને ભાભીએ મેણું માર્યું, ને પછી ભાઈ માતાજી એના સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. ને માતાજી કે હવે મારે ટૂંકમાં સતી થઈ ગયું, મતલબ કે હમાઈ જવું, હવે મારાથી આ ધરતી ઉપર રહેવાય નહીં, કારણ કે ભાઈ જે મેણું માર્યું ને સહન નું છું. ને પછી માતાજી ધરતી માને કીધું કે જો હું સત્ય હોય ને ખરેખર મારે એવું કહી ન પવિત્ર હોય તો માતાજી મને જમીનમાં આ જગ્યા દે. અને પછી જે અમારા હોળોમાં છે ટૂંકમાં ધરતી અંદર હમાઈ ગયા હતા, અને એના ભાઈને ખબર પડી કે ઓહો અમારી બેન અમારા માટે હમાઈ ગઈ, અને એ સમયે અહીંયા પાંચ પીર હમાઈ ગયા, એ પણ પછી આગળ ક્યાંય ગયા નહીં.
અને ભાઈ આ હતી આખી જે કઈ ઘટના હતી. અને અહીંયા છે ને ભાઈ 18 વર્ણના લોકો આવે છે. એવું નથી કે ભાઈ અમારી એકની માં છે, 18 વર્ણની છે. હિન્દુ પણ આવે ને મુસલમાન પણ આવે. તમે જોયું મારે ખુદને હતું તો હું પણ પહેલા 5 પીરે ગયો હતો અને પછી અહીંયા આવ્યો તો મિત્રો. અને અત્યારે જો અહીંયા છે ને ભાઈ લાખોની સંખ્યામાં માણસો આવે છે હર અને બધા દર્શન કરે છે. હું કે મમ્મી તમને મજા આવી ગઈ ને દર્શન કરીને? હે આનંદ આવી ગયો. આજ મજા નથી થઈ, માતાજીનો આગ્રહ થયો એટલે મારે માતાજી દર્શન કરવા. મારી મનોકામના માએ બધી પૂર્ણ કરી ને મજા આવી ગઈ ભાઈ. ફેમિલી સાથે બધા લોકો આવ્યા છે અને બહુ મજા આવે છે. અને અહીંયા છે ને ભાઈ રહેવા માટેની, રોકાવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે. આ બાજુ રૂમ પણ રાખેલા છે. પ્લસ તમે અહીંયા આવો તો જમણવાર કોઈ કરતા હોય એના માટેની પણ બધી વ્યવસ્થા રાખેલી છે. અને બહુ મજા આવી. માતાજીના ફેમિલી દર્શન કરી લીધા અને આ અમારા છે ને સેલિબ્રિટી છે ને તો એના સબસ્ક્રાઈબર ટૂંકમાં આવી ગયા. કેમ છો બેન, મજામાં? ડેલી વિડીયો જોઉં છો? હા તમે ડેલી વિડીયો જોઉં છો ને એ તમે મને કહો કે વિડીયોમાં કોને તમે જો? મારા મમ્મીને વધારે જોવો કે આને જો? કોને જોવો છો તમે વધારે? મતલબ કે આખી ફેમિલીને જોઈને મજા આવે? મજા આવે ને વિડીયો જોઈને? બસ તમે તમે જોવો છો ને એ અમને પણ આનંદ છે. ને આ બે તમારા છોકરા છે એવું? ભાઈ તમે કેને જો, મારો પક્ષ લઈ જો, મારી ઇજ્જત ન હોય જાય. મને જોવ ને તમે વધારે, તમારી જોવાની મજા આવે. હા જો વધારે પડતો મારો આગ્રહ રાખ્યો બાકી આ છે ને. બસ આ બધું ગ્રુપ એક થઈ જાય ને તો આપણો વારો ન આવે. હા છે ને દર્શન કરી લીધા છે, બહુ મજા આવી ગઈ છે. ને હવે છે ને જવાનો સમય થઈ ગયો, ઘરે જવાનો. ચાલો ફેમિલી હવે નીકળીએ. પેલા છે ને ભૂખ પણ લાગી છે તો કેડામાં કઈક હળવો હળવો નાસ્તો પણ કરવો જોઈએ. ચાલો શું કે રમભાઈ, નાસ્તો કરવો કે? નાસ્તો કરવા બેસી ગયા, પાણીપુરી મંગાવ્યું, જય લાય હડે હરાટ. દબાવી લેવું ને ભાઈ આસ્તો? હે બધી દબાવી લેવું? બોલી તો ખબર પડે ને કે બધી દબાવી લેવું? હે બધી દબાવી લેવું? બધી દબાવી લેવું પછી જે થાવ નહીં થાય. કા હાલ તો પાણી મારી તો નાખતો છે એમાં જેની તારે. આ તો આજે રવિવાર રહી એટલે આને તો વાંધો નહીં. તારે મોઢામાં પાણી આવી છે ને અમને પાપ લાગશે, તું વહી જાય ત્યાં શેઠી. ખા મમ્મી તમારે શું ખાવું? પકોડા ખાવા? ભાઈ એક પકોડાની ડીશ બનાવજો. હાલો તો ભાઈ બધાને અલગ 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 ફરમાઈશ છે તો પછી તારા માટે બદામ ચેક મંગાવેલે ઠંડુ ઈ પીવાય. ભાઈ એક બદામ ચેક આપજો. હલો એક બદામ ચેક આપજો ને. અમારા ભાઈ છે ને આખી પાણીપુરી આમાંથી લઈને ખાઈ ગયો આખી. બોલાતો નહીં. બોલાય ભાઈ, કઈ ખવાઈ ગઈ કે? હે નાસ્તો કરી લીધો પછી બધી કોઈક ને ગુલફી ખાવી ને આ બેન ને ગુલફી ખાવી. ભાઈ તારે શું પીવું તું? જ્યુસ બદામ શેક. મને શું કહે, મને કે મામા એક ગમી થાય કે દબાવી લેવાને હતા પછી કે જે થતું હોય થાય. હાલો પેલો નાસ્તો કરી લઈને હવે સીધા નીકળી જાય. ભાઈ નાસ્તો કરી લીધો છે, બહુ મજા આવી. કે મારા ભાઈ કઈક કેવા માંગે? હા બોલો ભાઈ. પરસ એમ કહે કે પરસ મામા મેં તો દબાવીને ખાઈ લીધો, હુઈ જવાનું થાય. હુઈ જવું ને હવે? હાલો તો હુઈ જાય. હાલો ફેમિલી જાય ઘરે ને મળીએ ઘરે જઈને. પોતે કે ભાઈ ગરન તમે મોઢા તો આરામ અહીં થઈ ગયા આમ હે કે નહીં? કહું કે રમ ભાઈ ભૂક્કા બોલા દીધા ને ભારી લાગશે કે માં શું થાય? રાજે રાધે બાય.